વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. ફરી નરેન્દ્ર મોદી આજે અખબારોમાં સુર્ખીઓમાં છે. આજે સંદેશ અખબારમાં છે, ગુજરાત સમાચારે તો બાપડાઓએ સમાચારને બિલકુલ વાઇપ આઉટ કરી દીધા છે, ઢાંકી દીધા છે. કારણ કે આ જે નવું સર્વેક્ષણ કરી રહ્યું છે ટાઈમ મેગેઝિન, એ એમ કહી રહ્યું છે કે નરેન્દ્ર મોદી સર્વેક્ષણમાં એમના પોલમાં ઓબામા કરતા આગળ ચાલી રહ્યા છે. હવે બાપડું ગુજરાત સમાચાર આટલા મોટા આઘાતજનક સમાચાર છાપી કેવી રીતે શકે? એટલે એમણે તો છાપવાનું એવોઈડ કર્યું છે. એવું હું જે રીતે ગુજરાત સમાચાર જોઈ ગયો, મને સમાચાર દેખાયા નહીં. સંદેશમાં છે, સંદેશ થોડું અવઢવમાં છે. સંદેશ ઘણી બધી વાર જ્યારે ગુજરાત સમાચાર સંયમ રાખે છે, નરેન્દ્ર ભાઈની એન્ટી સમાચાર હોય ત્યારે એ થોડાક અંદર મૂકે છે, ત્યારે સંદેશ એકદમ પહેલે પાને કૂદી પડે છે. એન્ટી સમાચારમાં પણ પહેલે પાને કૂદી પડે છે, અને નરેન્દ્ર મોદીના તરફેણના સમાચાર હોય છે એ રોજ બહુ વિરુદ્ધમાં લખવાનો પ્રયાસ કરે છે, છતાં કંઈક સોફ્ટ કોર્નરથી આ સમાચાર સંદેશમાં આવતા રહે છે. એટલે આજે સંદેશ દ્વારા જાણવા મળ્યું કે નરેન્દ્રભાઈ મોદી, આપણા માનનીય મુખ્યમંત્રી, ઓબામા સાથે હરીફાઈમાં છે અને ઓબામા એમની પાછળ છે. બહુ વર્ષોથી યુનોના, યુએનઓ, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશનના વડા તરીકે આપ આટલા 60 વર્ષથી આપણે આઝાદ થયા છે, આપણા કોઈ નેતા યુનોના મહામંત્રી નથી બની શક્યા. શશી થરૂરને કંઈ લડાવવાના હતા, પછી કંઈક સમાધાન થઈ ગયું ને શશી થરૂરને બાજુ પર મૂકી દેવાયા. પછી તો બાપડા પાછા આવી ગયા ને અહીંયા ઘડી કોક પ્રેમિકાના પ્રેમ પ્રકરણો ચગ્યા અને પછી આઈપીએલમાં ચગ્યા અને એમને તો વિદેશ નાયબ વિદેશ મંત્રી તરીકે હાથ ધોવા પડ્યા. પણ નામ ચાલ્યું હતું, આપણે સ્વીકારવું પડે. પણ આપણા કોઈ રાજકારણી, આપણા કોઈ એમ્બેસેડર કે પોલિટિશિયન ત્યાં સુધી નથી પહોંચ્યા. હવે આજે જ્યારે નરેન્દ્રભાઈ ઓબામાને બીટ કરી રહ્યા છે, પછાડી રહ્યા છે, આગળ નીકળી ગયા છે, ત્યારે મને એમ લાગે છે કે હવે આપણે જો બધા જ પક્ષોએ સાથે થઈને, ભાજપ, કોંગ્રેસ, સમાજવાદી, સામ્યવાદી બધાએ ભેગા થઈને જો યુનોના મહામંત્રી તરીકે કોઈ ભારતીયને લાવવો હોય તો મને એમ લાગે છે કે હવે નરેન્દ્રભાઈ સિવાય આપણી પાસે કોઈ યોગ્ય ઉમેદવાર નથી. નરેન્દ્રભાઈ એક વિરલ વ્યક્તિત્વ છે. જ્યારે કોમી તોફાનો થયા ગુજરાતમાં, ખૂબ ચાલ્યા, ખૂબ તોફાનો થતા હતા, જ્યારે નરેન્દ્રભાઈની વિરુદ્ધમાં આખા ભારતનું મીડિયા પાછળ પડી ગયું હતું, ત્યારે મને નરેન્દ્રભાઈ માટે બહુ માન રહ્યું. એમની પ્રતિભા વિશે પણ બહુ માન રહ્યું. મેં મારી ચેનલમાં, નાનકડો માણસ, નાનકડી ચેનલ, મેં એમને જેટલું મારી તાકાત હતી એટલું એમની જોડે ઊભો રહ્યો છું. એમની હિન્દુત્વની વાત હોય, એમની વિકાસની વાત હોય, મેં એમને ટેકો કર્યો છે. પણ નરેન્દ્રભાઈની જે અનડેમોક્રેટિક સિસ્ટમ છે એનાથી હું થોડો નારાજ પણ છું. કારણ કે મેં ચીમનભાઈ પટેલ, એક્સ ગુજરાતના ચીફ મિનિસ્ટર, માધવસિંહ સોલંકી, પ્રબોધભાઈ રાવળ આ બધા સાથે બહુ નિકટતાથી કામ કર્યું છે. મારી આ ચેનલ હજારો દર્શકો જોઈ રહ્યા છે, એટલે ખોટું બોલવાનું મારા પાસે અવકાશ નથી. પણ હું જ્યારે ચીમનભાઈની બહુ નજીક હતો, બહુ જ નિકટનો માણસ હતો, અને એ સમયે કોઈને ત્યાં લગ્ન પ્રસંગ હોય વડોદરા શહેર જિલ્લામાં, અને એ મને એમ કહે કે મારે ત્યાં નરેન્દ્રભાઈ આવે લગ્નમાં, એવું જીતુભાઈ કરી આપો. મારી કોઈ પોસ્ટ નહીં, કોઈ હોદ્દો નહીં, કશી હેસિયત નહીં, બસ ચીમનભાઈ પટેલના ખાસ માણસમાં આપણું નામ હતું.
અને પછી એને હું હા કહી દઉં કે ચીમનભાઈ આવશે. બીજે ત્રીજે દિવસે હું ચીમનભાઈ જોડે ફોન પર વાત થાય, તે વખતે મોબાઈલ નહોતા ભાઈ, નસીબદાર હતા ગુજરાતીઓ કે ચીમનભાઈ પટેલ હતા રાજકારણમાં ત્યાં સુધી મોબાઈલ નહોતા, નહીં તો આ માણસે ગજબ કરી નાખ્યો હોત. ચીમનભાઈ એમના બંગલામાં 50-60 ફૂટ લાંબો વાયર લઈને ટેલિફોન લઈને ફર્યા કરે, એમના હાથમાં ટેલિફોનનું ડબલું હોય જ, કાં એ લગાડતા હોય કાં ફોન આવતા હોય. અને પછી હું ફોન પર કહું કે બોસ એક નાનકડી વાત હતી, એક ભૂલ થઈ ગઈ છે મારાથી. એટલે તરત જ કે શું થયું? કહું કે ફલાણાને ત્યાં લગ્ન છે અને મને કહે કે ચીમનભાઈ આવે તો સારું, તો બોસ મેં એમને એવું કહ્યું છે કે ચીમનભાઈ આવશે. એટલે તરત વરસી પડે કે શું આવશે, ક્યારે છે, કંઈ પૂછ તો ખરો. હું કહું કે 18 માર્ચે લગ્ન છે અને બહુ સારો માણસ છે. અને અરે પણ કે સારો છે 18 માર્ચ, તો તને ખબર છે હું ક્યાં છું કે 18 માર્ચે હું ઊંચા છું, ત્યાં મારું સવારે ફંક્શન છે. અને તું કહેતી હવા પાડી દે, તારે મને પૂછવું જોઈએ, એવો બૂમો પાડે. વરસી પડે આપણી પર, વિરોધ પક્ષના નેતા હોય કે મુખ્યમંત્રી હોય કે કશું ના હોય, અને એમ કે 18મી મારે ત્યાં ફંક્શન છે, 4 વાગ્યા સુધી ચાલશે, આમ થશે, હું ત્યાં કેવી રીતે પહોંચું? નહીં અવાય, ના કહી દેજે. આપણે કે સારું, હવે બીજી બી એક વાત હતી, ત્રીજી બી એક વાત હતી, વાત પતવા આવે એટલે ચીમનભાઈ કે ત્યાં કેટલા વાગે લગ્ન છે? હું કહું કે બોસ 8 વાગે લગ્ન છે. સારું કહું, જોવું હોય પણ નહીં અવાય, ના કહી દે, ઠીક છે, નહીં 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 નથી ગોઠવાયો. ચીમનભાઈને 2-3 મહિનાના કેલેન્ડર મોડે હોય, ક્યાં છે, કેટલા વાગે છે, બધું હોય. બીજે દિવસે ત્રીજે દિવસે ફરી ફોન પર કંઈક વાત થાય અને પાછા એ પૂછે કે બધું લગ્ન કેટલા વાગ્યાનું છે અને ક્યાં છે? એટલે હું કહું કે વડોદરા શહેરમાં જ છે અને 8 વાગ્યાનું છે, 8થી લગભગ 11-11:30 જેવું ચાલશે. મને કે મેં ઊંઝા વાત કરી છે, પેલો પ્રોગ્રામ થોડો શોર્ટ કર્યો છે, 2 વાગે ત્યાંથી નીકળી જઈશ, આમ કરીશ, અહીંથી આમ આવીશ, અને નાલાયક હું 10:30 વાગે ત્યાં પહોંચીશ, 10-10:30 વાગે. પણ આઈ વોર્ન યુ, મને કે આ ગમતું નથી, તમે મારા વતી હા પાડી દો છો, કેવી રીતે બધું એડજસ્ટ થાય? આપણે સાંભળવાનું એમને, એમને એમનો ઠપકો પણ સાંભળવાનો. અને સાહેબ, એ ચીમનભાઈ મુખ્યમંત્રી હોય, વિરોધ પક્ષના નેતા હોય, એના એક અદના કાર્યકર માટે મારી કોઈ હેસિયત નહીં, કોઈ હોદ્દો નહીં. અને એક મારી વાત રાખવા માટે, કારણ કે એમણે જ્યારે કિમલોપ કરેલું, કિસાન મજદૂર લોક પક્ષ કરેલો, મેં રાત દિવસ એમની સાથે મહેનત કરેલી, ખભા મેળવીને મહેનત કરેલી. કારણમાં અમારા પર એટલો બધો પથ્થર મારો થયો, એમને ડિસમિસ થઈ, એમની સરકાર ડિસમિસ થઈ, લોકસભા વિખેર, આપણે વિધાનસભા વિખેરાઈ ગઈ, 20 દિવસ થયેલા, અને કારણમાં અમારી જાહેરસભા હતી, મને જોડે લઈ ગયેલા. અને પછી ત્યાં એટલો બધો પથ્થર મારો થયો, બૂમો પડી, ટામેટા પડ્યા, એટલે અમે મંચ પરથી ઉતરીને ગાડીમાં બેઠા. બેઠા પછી મેં કીધું, ચીમનભાઈ 1 મિનિટ, હું ચંપલ લઈ આવું, મારા ચંપલ રહી ગયા છે. એટલે મને કે 1 ડઝન ચંપલ લઈ લેજે વડોદરાથી, ચાલ 2000 નથી, હવે ગાડી ના ખોલીશ. તો આ ચીમનભાઈ હતા કે જે કોઈ હોતો નહીં, એ માણસનું માન રાખવા માટે ઊંઝાના કાર્યક્રમમાં ફેરફાર કરાવે, ઊંઝાથી આટલી ગરમીમાં જ્યારે એ વિરોધ પક્ષમાં હોય ત્યારે તેમની પાસે એક જૂની ફિયાટ હતી, એ ફિયાટ લઈને આવે. મારું આજે નરેન્દ્રભાઈની પ્રગતિ ને નરેન્દ્રભાઈની બધી જ વાત સાથે હું સંમત થઉં, તો પણ હું પૂછવા માગુ છું ગુજરાતની જનતાને કે નરેન્દ્રભાઈમાં આ ડેમોક્રેટિક એથિક્સ છે? કાર્યકરની વાત જવા દો, જે એમપી છે, સંસદ સભ્યો છે ગુજરાતના, 14 ભાજપના સંસદ સભ્યો છે, કોંગ્રેસના સંસદ સભ્યોને તો એ ફોન લે કે નહીં ભગવાન જાણે, પણ ભાજપના સંસદ સભ્યો છે, એ ઈચ્છે ત્યારે સીએમ સાથે ફોન પર સીધે સીધી વાત કરી શકે? મારો જવાબ છે ના. હું બધા સંસદ સભ્યોને, ધારાસભ્યોને ચેલેન્જ કરું છું કે મને નરેન્દ્રભાઈ જોડે આ અઠવાડિયામાં 10 દિવસમાં ખાલી લઈ જાઓ, એપોઇન્ટમેન્ટ લઈને, ધક્કા નહીં ખવડાવવાના, ત્યાં એપોઇન્ટમેન્ટ લઈને લઈ જાઓ. હું નરેન્દ્રભાઈને ખાલી હાથ જોડીને અભિનંદન આપું કે તમે ઓબામાને હરાવી દીધા, બહુ આનંદ થયો, આપણે નીકળી જઈએ, મારી કોઈ માગણી નથી, મારે કોઈ કામ નથી. પણ મને ડેફિનેટ તારીખે, ડેફિનેટ વખતે એમને ઓફિસમાં લઈ જાઓ. આ
આ ચેલેન્જ બધા ધારાસભ્યો અને વિધાનસભા આપણા સંસદ સભ્યો ઉપાડી શકે એમ નથી. ચીમનભાઈને માધવસિંહ સોલંકી જોડે રાતના અમે 12:30 વાગે સીએમ હાઉસમાં પહોંચ્યા. હું, આરટી વ્યાસ, અશોક ભોગીલાલ જી, વિનો એક પ્રશ્ન હતો અને એક મિનિટમાં અંદર એન્ટ્રી મળે અને બેઠા રાતના 2 વાગ્યા સુધી વાતો ચાલતી હતી. એટલામાં મેં પૂછ્યું માધવસિંહભાઈને કે માધવસિંહભાઈ, આ તમે ને પ્રબોધભાઈ તો અમારી સાથે મિટિંગમાં બેઠા છો, તમારા બે સિવાય કોઈ પ્રધાન છે કે જે અડધી રાત્રે કામ કરતો હોય? માધવસિંહભાઈએ હસતા હસતા કીધું કે જીતુ, સનતભાઈ ચોક્કસ જાગતા હશે, ભલે કાવતરા કરતો હશે મારી સામે, મેમોરેન્ડમ બનાવતો હશે, બીજા કોઈ મારફતે મોકલશે ઉપર, પણ મેન તું તો ખરો અત્યારે જાગતો જ હશે. સાહેબ, આ ગુજરાતના મુખ્યમંત્રીએ જેમણે જેટલી સીટો મેળવી વિધાનસભામાં એટલી મેળવવાની નરેન્દ્રભાઈની હજુ તો ખ્વાહિશ છે. એમણે પોતે જ ફોન ઉપાડ્યો, સનતભાઈની બંગલે લગાડ્યો, સનતભાઈ જાગતા જ બેઠા હતા એટલે કીધું કેમ છે સનત, શું છે, અને કીધું કે તારા મિત્રો અહીંયા આવ્યા છે, આગેવાનો આવ્યા છે જીઈબીના, તને યાદ કરતા હતા એટલે મને થયું કે લાવ તને જોઉં તું જાગતો હોઉં તો, પણ કે મેં પૂછી જો કહેલું જ કે તું જાગતો હોઈશ અને તું આવો. સનતભાઈ રાત્રે 2:30 વાગે બંગલે આવ્યા, સીએમના બંગલે, અને સવારે 4 વાગ્યા સુધી બેઠા. મને કોઈ સંસદ સભ્ય, કોઈ ધારાસભ્ય દાવાથી કે ભાઈ બહાર જઈશ એટલે બારણું ખુલશે એવો દાવો કોઈ કેબિનેટ મિનિસ્ટર કરી શકે એમ નથી. તો આ જે ડેમોક્રેટિક એપ્રોચ હતો ગુજરાતના મુખ્યમંત્રીઓનો, નેતાઓનો, પ્રબોધભાઈ મને કાયમ એવું કે તું ત્યાં ઓફિસની બહાર આવીને ના બેસીશ, જે તું તારે ને આરટી વ્યાસે કામ હોય વહેલા થોડા નીકળો પહેલા અને મારે ઘેર આવી જાઓ, તહી તમને ધક્કા ખાવાના, તહી બહાર બેસી રહેવાનું, આઈ ડોન્ટ લાઈક, મને નથી ગમતું તમે બેસે. પણ કીધું ભાઈ તમે હોમ મિનિસ્ટર છો, બેસવું પડે, અમે તૈયારી સાથે આવી હર કે નહીં, ઘેર જઈએ ચા નાસ્તો કરીએ, પ્રબોધભાઈ ત્યાંથી જ બધી ફાઇલો લઈ લે, બધું કામ લઈ લે, અને એવું કે તમે અમદાવાદમાં ફરો, હું પાછો આવીશ, તારા બધાના કાગળો બાગળો બધું લઈ આવીશ, 4:00-5 વાગે આવીશ, હું આવું એટલે તમને, તમે મને 4-5 વાગે ફોન કરજો. મોબાઈલ નહોતો તો અમે ફોન કર્યા કરીએ, ખબર પડે કે 8 વાગે બી ઘેર આવ્યા, અમારા બધા કાગળોની અંદર નિકાલ હોય. હવે આ એપ્રોચ નરેન્દ્રભાઈમાં નથી. જો કે રાજકારણમાં સફળતા મેળવવાના 2 રસ્તા છે. એક વખત અશોક ભોગીલાલે મને કહ્યું, હું અશોક ભોગીલાલના રાઇટ હેન્ડ હતો, અને અશોક ભોગીલાલે મને કહ્યું કે માધવસિંહભાઈ અને ચીમનભાઈની એક મિટિંગ કરાવી છે, બેવ જણા બહુ નારાજ ચાલે છે, બહુ વિરોધમાં ચાલે છે અને તલવારો ખેંચાઈ ગઈ છે. માધવસિંહભાઈ સરકારમાં હતા, ચીમનભાઈ વિરોધ પક્ષમાં હતા. એમણે કીધું કે તું ચીમનભાઈને કહે અને માધવસિંહભાઈ સાથે આપણે એમને મિટિંગ કરાવી છે. અશોકભાઈના મુંબઈના ફ્લેટ પર કે મિટિંગ રાખી એટલે ગુજરાતમાં કંઈ એની ખબર ના પડે. મેં ચીમનભાઈને ફોન કર્યો, મેં કીધું કે બોસ, એક ગાળો સાંભળવાની તૈયારી સાથે એક વાત કહેવા માગું છું. મને કે બોલ, નહીં દઉં ગાળો, પણ હું તને કહું છું કે તારે એ વાત નથી કરવાની, પછી બીજી જે વાત કરવી હોય એ કર. કેટલો વિચક્ષણ પુરુષ છે સાંભળો. ચીમનભાઈ કીધું કે હું તને એક વાત કરવાની ના પાડું છું, એ સિવાયની વાત કર. મેં તું બોલો, મન કે મારે માધવસિંહ જોડે નથી મળવું, હવે આગળ વાત કર. સાહેબ, એમને ખબર કે હું ને અશોક ભોગીલાલ જોડે જ છીએ, સાથે જ છીએ, ફોન પણ અશોક ભોગીલાલની ઘેરથી કરું છું, અશોક ભોગીલાલ મારી જોડે જ બેઠા છે. મને કે અશોકને કહી દે કે હું એને નથી મળવા માગતો, મેં એને ના પાડી એટલે તારી પાસે ફોન કરાયો છે. એ તો બસ બધું સાચું, આપણે એકવાર મળી લઈએ, આટલું માન રાખો, મળવામાં શું વાંધો છે. મને કે નહીં નહીં, મારે એની જોડે જામતું જ નથી. મેં તો સારું, હવે મેં તો આપ બોસ છો, અમે બીજું તો શું કહીએ. એટલે અશોકભાઈ મને કીધું તું વાત ચાલુ રાખ, કંઈ પણ વાત ચાલુ રાખ. એટલે મેં તું આપની તબિયત કેવી છે, આમ કેવી છે, તે 4-1 મિનિટ વાત ચાલી, કોઈ એમણે ફોર્મ નહીં કાપી નાખ્યો, બીજું કંઈ નહીં. પછી મને કે સારું એક કામ કર, અશોકને ફોન આપ.
એટલે અશોકભાઈને મેં ફોન આપ્યો, બે જણ વચ્ચે થોડી વાત થઈ. એમણે એમ કીધું કે હું કાલે તને ફોન કરીશ. બીજા દિવસે ઈ એગ્રી ટુ ઇટ કે આપણે મિટિંગ કરીએ છીએ. એટલે માધવસિંહભાઈ મુંબઈ આવ્યા, ચિમનભાઈ મુંબઈ આવ્યા, ત્યાં અશોકભાઈના ફ્લેટ પર મિટિંગ થઈ. ઓફકોર્સ હું ને અશોકભાઈ તો શું વાત કરવા ભેગા થયા છે એ બી જાણી ન શક્યા, શું સમાધાન થયું ના થયું, બે જણ હસતા હસતા બહાર આવ્યા. પણ આ એક એપ્રોચ હતો, લોકશાહીનો એપ્રોચ હતો. એ એપ્રોચ નરેન્દ્રભાઈમાં નથી. અને હું આ છેલ્લે આપણે ઈચ્છીએ, આંકડા એવું કહે છે કે નરેન્દ્રભાઈની અત્યારે જે હરીફાઈ છે એમના 22,108 મત છે અને ઓબામા તો કઈ પાછળ પડ્યા છે 13,757. સંદેશમાં કોઈક અરસિક એડિટરે આ સમાચાર એડિટ કર્યા છે. મેં સંદેશમાં બહુ વર્ષો કામ કર્યું છે, પણ હેડલાઇન કરી છે કે મોદી ઓબામા કરતા આગળ. હું સંદેશમાં જો એડિટર હોત તો મેં હેડિંગ કર્યું હોત કે નરેન્દ્ર મોદી અને લેડી ગાગા વચ્ચે કટોકટની લડાઈ. લેડી ગાગાને 22,778 મત છે અને નરેન્દ્રભાઈને 22,108 મત છે. તો હરીફાઈમાં ઓબામા તો ક્યાંય નથી, લેડી ગાગા અને હવે નરેન્દ્રભાઈ હરીફાઈમાં છે. તો આપણે નરેન્દ્રભાઈને બહુ શુભેચ્છાઓ આપીએ કે એ લેડી ગાગા કરતાં આગળ નીકળી જાય. અને આ સમાચારમાં એક દુઃખદ સમાચાર પણ છે, ઇમરાન ખાન નરેન્દ્રભાઈને કદાચ એ ઓબામા કરતાં આગળ છે, એના કરતાં પણ વધારે દુઃખી કરે એવા સમાચાર છે કે ઇમરાન ખાન 40,811 મત સાથે નરેન્દ્રભાઈથી આગળ છે. 100 શેર નરેન્દ્રભાઈ ઓબામાને હરાવ્યા પછી પણ લેડી ગાગા આગળ છે, સમજાય એવી વસ્તુ છે. અને ઇમરાન ખાન 40,000 મતે તમારાથી ડબલ મતે આગળ છે, આ અસહ્ય છે. તમારા માટે તમે આ નહીં સહન કરી શકો. કદાચ આમાં તમે ઓબામાને હજુ ડબલ મતે બી હરાવી દેશો તો પણ તમે ચોક્કસ દુઃખી થશો, કારણ કે ઇમરાન ખાન તમારાથી બહુ આગળ છે. અને જતાં જતાં છેલ્લે એક વાત, નરેન્દ્રભાઈની જે સ્ટાઇલ છે એના અંગે એક વાત કહેવા માગું છું. અશોક ભોગીલાલે એક વખત મને કહ્યું કે જીતુભાઈ, રણજીતસિંહ ગાયકવાડ જે અમારા સામેના ગ્રુપમાં હતા, શા માટે ફાવતા નથી, કેમ રાજકારણમાં એ આગળ નથી આવતા, એમપી થઈ ગયા, બધું જ થઈ ગયું, પણ રણજીતસિંહ ગાયકવાડની નિષ્ફળતાનું કારણ તારી દ્રષ્ટિએ શું છે? એટલે મેં એક જવાબ આપેલો કે રણજીતસિંહ ગાયકવાડ રાજા છે, રાજકુટુંબમાં જન્મ્યા છે, પણ એમનો રસ્તો ખોટો છે. કાં તો રણજીતસિંહ ગાયકવાડ 22 સેવરોલેટ ગાડી લે, 10-12 સેવરોલેટ ગાડી લે, એમાંની એક ગાડીમાં બેસે, આજુબાજુ બીજી ગાડીઓમાં બીજા બેસે, કોઈ એમને અડકી શકે નહીં, કોઈ બોલાવી શકે નહીં, એ કોઈનો ફોન લે નહીં, એમને પગે લાગ્યા વગર એ કોઈની જોડે વાત ન કરે, જે પગે લાગે એની સાથે જ વાત કરવાની, બાકી બધા જોડે વાત નહીં કરવાની. બિલકુલ રાજાશાહી રીતે રહે, એકદમ મોટી જ ખુરશી જોઈએ. ઘણા બધા મહારાજાઓની ફરમાઈશ આવે છે, તમે ફંક્શનમાં બોલાવો કે આ ફલાણા મહારાજશ્રી 108 આવે તો એમના જે પીએ હોય છે, કોઓર્ડિનેટર હોય છે, તમને સૂચના આપે કે લગ્નમાં પેલી વરરાજા જેવી મોટી ખુરશી મંગાવજો. એમના કરતાં બીજા કોઈની મોટી ખુરશી ના હોવી જોઈએ, આ બીજી શરત. તો મોટી ખુરશીમાં બેસે, મોટા હાર પહેરે જયલલિતા જેવા, નાના હારનો અસ્વીકાર કરે અને બિલકુલ રાજા છે એમ જીવે. મેં તો જો એ રાજા છે એમ જીવતા હોય ને લોકોને હળે હળે કરતા હોય તો એ ચોક્કસ જીતે. અને કા રણજીતસિંહની એક મુશ્કેલી હતી, એ મોટી ગાડી નતા રાખતા પણ ફિયાટમાં ફરે. તો મેં કીધું કે કા પછી એ સાયકલ પર ફરે, બિલકુલ સાયકલ પર ફરે, ચાની લારી પર બેસી જાય, છાપુ લઈને વાંચતા હોય, રસ્તે જતાની જોડે વાત કરતા હોય, કોક માજી થેલી લઈને જતા હોય તો રણજીતસિંહ ગાયકવાડ સરકાર એમને સામે થેલી લઈને મૂકી આવે અને લોકો ગદગદ થઈ જાય કે રાજા છે પણ રસ્તે જતી ડોસીની થેલી ઉંચકીને સરકાર સામે મૂકી આવે. તો મેં કીધું એ લાખો મતે જીતે. તો
તો મેં જે વાત અશોકભાઈને કરી હતી કે કાં રણજીતસિંહ રાજા થઈને જીવે, કાં બિલકુલ સામાન્યમાં સામાન્ય ફકીર થઈને જીવે, આ વાત એમણે બરાબર પકડી લીધી છે. મારી નહીં, બધા જ જાણે છે આ વાત, એટલે હું કંઈ દાવો નથી કરતો કે આ મારું રિસર્ચ વર્ક છે. પણ આપણા મુખ્યમંત્રીએ પેલી વાત પકડી લીધી છે, બિલકુલ રાજાની જેમ રહેવાનું, મોટો કાફલો, લોકો ત્રણ ત્રણ કલાક રીડ કરવી પડી હાઈકોર્ટમાં કે ત્રણ કલાક ટ્રાફિક બંધ રાખે છે. નરેન્દ્રભાઈ આવવા જવાના હોય તો વડોદરામાં નરેન્દ્રભાઈ આવતા જતા આવવાના હોય એ દિવસે લોકો સવારથી એક છેડેથી બીજે છેડે જતા રહે છે કે ભલું પૂછવું 8 વાગે આવવાના છે, 3 વાગ્યાથી રસ્તા બંધ થઈ જશે. એટલે પોમ્પ એકદમ રાજાશાહી રીતે જીવે છે, કોઈને મળવાનું નહીં. જેને મળે, જે ધારાસભ્ય, જે MP, એમની પાસે કોઈ બી કામ લઈને ગયું, કામ તો કોઈ દાડો થયું નહીં ને એટલો બધો ઠપકો મળ્યો કે તું શું મોડું લઈને આવ્યો છું, શું કહે છે વડોદરામાં લોકો તારા વિશે, કેવી કેવી ફરિયાદો કરે છે, આ ગોટાળો થયો, આ ખોટું થયું, આ બ્રિજ પૂરો નથી થયો, આમ નથી થયું, તમે કરો છો શું. પેલો જે કામ લઈને ગયો એ તો ગજવામાંથી કાગળ નથી કાઢ્યો ને મોટી ઠપકાની યાદી લઈને પાછો આવે છે. પણ નરેન્દ્રભાઈ એ બરાબર સલાહનો અમલ કરે છે કે બિલકુલ કોઈને મળવાનું નહીં, સચિવાલયમાં બી લીફ જુદી અને કોઈ મળી જ ના શકે, સુરક્ષા કવચમાં છે, રાજા છે. ગુજરાતના આપણે એમને મુખ્યમંત્રી કહેવાને બદલે રાજા કહીએ કે ગુજરાતનો મહાન રાજા છે, સારો રાજા છે, ચૂંટાયેલો રાજા છે એમ કહી શકીએ. તો નરેન્દ્રભાઈ લેડી ગાગા કરતા આગળ નીકળે એવી આપણે આશા રાખીએ. મતનો બહુ ગાળો નથી, 600-700 મત જ લેડી ગાગા આગળ છે. નરેન્દ્રભાઈનું જે આયોજન છે એ લેડી ગાગાને તો લેડી ગાગાથી આગળ ચોક્કસ નીકળી જશે. પણ ઇમરાન ખાન માટે ખબર નહીં, ખૂબ વોટિંગ થાય છે નરેન્દ્રભાઈ, તો તમને બેસ્ટ લક કે આ યાદીમાં પણ તમે પહેલા નંબરે આવો. સીધી વાતમાં આજે બસ આટલું જ, આવતીકાલે ફરી મળીશું.